વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 8 છે, વિષય અંગ્રેજી છે અને 1 કલાકનો સમય તમને આપવામાં આવે છે. માર્ચ 2021ની કસોટી છે અને કુલ ગુણ 25 છે, બરાબર છે? તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આ વિડીયોમાં ફક્ત આપણે પેપર મૂકવાના છે, એનું સોલ્યુશન અત્યારે મૂકવાનું નથી. શા માટે? કે ગવર્મેન્ટ એટલે કે સરકારે ના પાડેલી છે, એટલા માટે પાછળથી કદાચ આપણે સોલ્યુશન એનું મૂકીશું, બરાબર છે? તો જોઈએ. અને બીજી વાત કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે એક લિંક આપી છે કે જેથી કે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો, એટલા માટે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. શરૂઆત કરીએ પેપરની. જોબ શું છે કે રીડ ધ ફ્લોવિંગ પેરેગ્રાફ એન્ડ ગીવ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન. અહીંયા એક ફકરો આપ્યો છે, એને વાંચી અને પછી તેનો જવાબ લખવાનો છે. જો પેરેગ્રાફ તમારી સમક્ષ હું રાખું છું, તમે ફટાફટ વાંચી લેજો. ધ એલિફન્ટ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ એનિમલ્સ ઓફ ધ અર્થ, બરાબર છે? આ મૂકી છે, તો એને વાંચવાનું છે અને વાંચી ફકરો પૂરેપૂરો અને નીચે જવાબ આપ્યા છે તમારે લખવાના છે. તો તમે પેરેગ્રાફ વાંચી લેજો, બરાબર છે? જો અહીંયા તમારી સમક્ષ પેપર રાખ્યું છે, તમે ફટાફટ પેરેગ્રાફ વાંચી લેજો, બરાબર છે? અને એ રીતે પેરેગ્રાફ વાંચી તમારી સમક્ષ પેપર છે ને વાંચી અને પેરેગ્રાફ પૂરો કરી અને નીચેના પ્રશ્નો જવાબ તમારે લખવાના છે, બરાબર છે? શું છે પ્રશ્નો? તો જો આપણે જે પ્રશ્ન આવા આ ટાઈપના છે કે વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ, તો એના જવાબ તમારે જાતે સુધી લખવાના છે. ધ ટ્રેનર ઓફ ધ એલિફન્ટ, અહીંયા જે તમારે છે જવાબ પ્રશ્ન, દરેક પ્રશ્ન જવાબ તમારે જાતે લખવાના છે, તમારી સમક્ષ પ્રશ્નો છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન બેઝ ઓફ ધ બબલ્સ ઓફ બ્યુટિફુલ સ્ટોરી, બરાબર છે? એ પરિચયમાંથી તાર્કિક તારણ અને અનુસાર લખવાનું છે, બરાબર? તમારી સમક્ષ આ આપી છે. ધ ગોડ એટ અપ ઓલ ધ હાર્ડ સોફ્ટ લીવ્સ, તો તમારે ચોઈસ કરીને લખવાનું છે, બરાબર છે? શું આવશે? તો એ તમારી સમક્ષ પ્રશ્નો આપેલા છે, એમાં પણ તમારે જવાબ જે છે પસંદ કરીને લખવાના છે. હવે ત્રીજો જોઈએ પ્રશ્ન. યુઝ ધ પ્રોપર એક્સપિરિયન્સ ફોર ગીવન સિચ્યુએશન, તો ઓ ગો, ઓ ગુડ, હાઉ બ્યુટિફુલ, બ્રેવ, સોહજ, ઓ નો, આ રીતે છે એ તમારે શોધીને આમાં શું આવશે કે પ્રપ્તિ વિન્સ ધ રેસ, તો અહીંયા જે જવાબ આવશે કયા કયા આવશે તમારે જાતે શોધીને લખવાના છે, બરાબર છે? તમારી સમક્ષ આપેલો છે. પ્રશ્ન જોઈએ ચોથો કે રાઇટ હુ સેડ હોમ, હોમ અને વોમ, તો અહીંયા તમારે જવાબમાં લખવાનો છે, જવાબ શું આવશે, બરાબર છે? અહીંયા તમારી સમક્ષ આપેલા છે વાક્યો, ત્રીજો, ચોથું અને પાંચમો, આ રીતે તમે શોધીને લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન પાંચમો. ભવિષ્યની સંભાવનાઓ, તો મેસ એ અને બી, તો એ અને બીની જોડવાનું છે. જો શું આપે, અહીંયા બેને જોડકા આપી જોડવાનું છે. ધ રેડ લાઇટ ઓન ઇઝ ઓન ઇટ મે રેન ટુડે, તો અહીંયા વાક્યો કયા કયા છે, કની સામે કોણ આવશે તમારે જાતે જોડવાના છે, બરાબર છે? તમારી સમક્ષ વાક્યો આપેલા છે, તમારી સમક્ષ પેપર છે. આ રીતે આપણે અહીંયા પેપર પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કર્યું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે, લિંક ખોલી અને વોટ્સઅપ ગ્રુપમાં જોડી જવા વિનંતી છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર.